94.3 माय एफएम, जीना हो तो जियो दिल से। जिंदगी एक्सप्रेस में स्वागत है आपनो। आपना પોતાના 94.3 માય એફએમ ના પ્લેટફોર્મ પરથી રોજ શરૂ થતી આ જર્ની 3 કલાકની સફર ક્યાં પૂરી કરી નાખે છે એ ખબર જ નથી પડતી। આજની વાર્તા મસ્ત છે, હા, ખુશીની વાત છે। હા, ખુશી એટલે આનંદ એમ નહીં, આપણી હિરોઈનનું નામ ખુશી છે। અરે, ફેસબુક પર જિંદગી એક્સપ્રેસના પેજ પર તમે આ વાર્તાઓના પોસ્ટર્સ જુઓ છો કે નહીં? રોજે રોજ કઈ વાર્તા આવશે એની અપડેટ્સ હું આપતી રહું છું, સાથે સાથે તમે વાર્તાઓ વિશે જે લખો છો એ હું વાંચું છું ને એના જવાબ પણ આપું છું। આજની વાર્તા છે ફ્રેન્ડશિપ કા ફંડા। ખુશીને બહુ ક્લિયર છે આ ફંડા। ફ્રેન્ડશિપ એટલે ફ્રેન્ડશિપ। જરૂરી નથી નાનપણમાં તમે સાથે માત્ર ચડ્ડી પહેરીને નાગાપુગા ફરતા હો। જરૂરી નથી તમે એકબીજા સાથે સારી મોમેન્ટ્સ જ શેર કરો। જરૂરી નથી તમે એકબીજાની માંદગી વખતે સેવા કરો। ફ્રેન્ડશિપ એટલે મોટા થયા પછી તમે સાથે સ્વિમિંગ પૂલમાં શોર્ટ્સ ને બિકીની પહેરીને ધુમાકા મારી શકો, એકબીજાનું ખૂન કરી શકો, એમ ઝઘડી શકો। માંદગી વખતે, યાર કેટલો માંદો રહીશ, મરવાનો ઈરાદો છે કે શું, એમ પૂછી શકો, પણ તમારી આંખો સહેજ ભીની થઈ જાય। ને ખુશીને મન ફ્રેન્ડશિપ એટલે શ્રેયસ। જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આરતી કહી રહી છું વાર્તા ફ્રેન્ડશિપ કા ફંડા। સ્કૂલથી સાથે હતા શ્રેયસને ખુશી, ક્યારે ગાઢ દોસ્ત બની ગયા ખબર જ નહોતી। સ્કૂલ, ટ્યુશન ને પછી કોલેજ પણ સાથે જ। શ્રેયસ ને ખુશી બંને સખત હોશિયાર, પણ શ્રેયસ મહેનતુ ને શ્રેયસની સરખામણીમાં ખુશી સહેજ આળસુ। એક્ઝામ્સ આવે એટલે નોટ્સ ભેગી કરવામાં ને કમ્પ્લીટ કરવામાં શ્રેયસને ગાંડો કરી મૂકે ખુશી, ને શ્રેયસ ફોન પર બરાડે, નોકર સમજે છે, હાલને હાલ નોટ્સ આપી જાય એટલે શું, તારા પરમ પૂજ્ય પિતાશ્રીએ કામે રાખ્યો છે મને। યાર ખુશી, લેક્ચર્સ બંક કરીને મેગી ખાવા તું જાય ને તારી નોટ્સનું ધ્યાન મારે રાખવાનું, નથી આપવાનું, જા કહીને શ્રેયસ ફોન પછાડે, ને 3 કલાક પછી બધી નોટ્સ ભેગી કરીને ઝેરોક્સ કરાવીને ખુશીને ઘેર પહોંચાડે શ્રેયસ। ને શ્રેયસને એના ફ્રેન્ડને સરપ્રાઈઝ બર્થડે પાર્ટી આપવી હોય, જેને ખુશી જોઈએ ઓળખતી ન હોય, તો ખુશી ગિફ્ટ ખરીદવા જાય, જગ્યા નક્કી કરવા જાય, શ્રેયસ વતી બધાને ફોન કરે, શ્રેયસના ફેસબુક અકાઉન્ટમાંથી બર્થડે માટે સ્પેશિયલ મેસેજ મોકલે, ને આટલું બધું ભાવ ખાતા ખાતા કરે, સોલિડ ફ્રેન્ડશિપ જ એને કહેવાય ને। શ્રેયસને ખુશીની ફ્રેન્ડશિપમાં જેન્ડર ડિફરન્સ તો હતો જ નહીં, બે છોકરાઓ કે બે છોકરીઓની હોય એવી પ્યોર દોસ્તી હતી એ। તમે છો તમારા પોતાના 94.3 માય એફએમ પર જિંદગી એક્સપ્રેસમાં આરતી સાથે, ને આજે હું તમને કહી રહી છું વાર્તા ફ્રેન્ડશિપ કા ફંડા। જેટલું બનતું શ્રેયસને અને ખુશીને એટલા ઝઘડાઈ થતા, મારામારી પર ન આવતા બસ, ને કારણ સાંભળો તો તમને ખબર ન પડે કે આમાં હસવું કે જવા દેવું। રાત્રે ચેટ કરતા કરતા ઊંઘી જ કઈ રીતે ગયો? હું ઇન્ટરેસ્ટિંગ વાત કરતી હતી ને સામે નો રિસ્પોન્સ, ને પાછો સવારે કહે છે કંટાળ્યો એટલે ઊંઘી ગયો, ને શ્રેયસને ફરિયાદ આવી હોય, પરાણે મને શોપિંગ કરવા ખેંચી ગઈ ને એટલું ઓછું હોય એમ એના સ્લીવલેસ ટી શર્ટ્સ ને સ્કર્ટ્સ મને પહેરાવીને ટ્રાય કર્યા, યાર કેટલું એમ્બેરેસિંગ, એ પણ મોલમાં। એટલે જ શ્રેયસને ખુશીના ઝઘડામાં કોઈ પડે જ નહીં, યાર ગમે ત્યારે ઝઘડે ને 2 મિનિટ પછી ચા પીવા કેન્ટીન જતા રહે, રિવર ફ્રન્ટ પર ચાલવા જતા રહે। ફ્રેન્ડશિપના ફંડામાં એવું આવે કે ગમે એટલો ઝઘડો થાય 5 મિનિટ પછી સોલ્વ કરવાનો એટલે કરવાનો, કંઈ પણ ખરાબ લાગે એકબીજાને જ કહેવાનું, બીજા ફ્રેન્ડ્સને ઇન્વોલ્વ નહીં કરવાના, પૈસાની માથાકૂટમાં નહીં પડવાનું, ગણતરી ચોખ્ખી જ રાખવાની, અડધી રાતે જરૂર પડે તો જ ફોન કરવાનો, બાકી ફાલતુ વાતો માટે ફોન નહીં કરવાનો, કોઈ વસ્તુ એકબીજાથી છુપાવવાની નહીં, ઘરના પ્રસંગમાં મિત્ર તરીકે ખડે પગે રહેવાનું ને બધી જવાબદારી લેવાની વગેરે વગેરે। બધા ફંડા નક્કી હતા, પણ ક્યાંય એવો ફંડા નહોતો કે બેમાંથી એક જણના લગ્નની વાત આવે તો શું કરવું, ને થાય ને, ઉંમર હોય એટલે લગ્નની વાત તો થાય જ ને। લગ્નના ફંડા એવી વાર્તા હોય ને તો લગ્નમાં શું શું કરવું એવી ક્લેરિટી હોય, પણ આજે વાર્તા તો છે ફ્રેન્ડશિપ કા ફંડા। 94.3 માય એફએમ પર હું છું આરતી, જિંદગી એક્સપ્રેસમાં। ઉંમર થાય ને લગ્નની વાત ન નીકળે એવું બને ખરું? શ્રેયસના ઘરમાં પહેલી નીકળી, પપ્પાનો બિઝનેસ સંભાળી લીધેલો, ઠરીઠામ થઈ ગયેલો, ને ઘરમાંથી જ્યારે પૂછાયું તે કોઈ નક્કી કરી રાખ્યું હોય તો બોલ, ત્યારે એક ક્ષણ માટે પણ કોઈ છોકરીનો ચહેરો નજર સામે ડૂકાયો નહોતો, ખુશીનો પણ નહીં। સ્વાભાવિક છે છોકરીઓ જોવા માંડી, ને શ્રેયસને કાવ્યા પસંદ પડી ગઈ,
ઇન્ટિરિયર ડિઝાઇનર હતી. રૂપાળી, લાંબા સીધા વાળ, સખત શાર ને અતિશય સેન્સિટિવ. વાતે વાતે આંખમાં પાણી આવે એવી. કાવ્યાની ઓળખાણ ખુશી સાથે થઈ. એ પહેલાં ખુશી કાવ્યા વિશે તમામ ચીજ જાણી ચૂકેલી. એનું લાડકું નામ કેકુ, અત્યાર સુધી ઓફિસ તરફથી મળેલા અવોર્ડ્સ, એની ફેવરિટ પાનીની સેન્ડવિચ, એનું ઈમેલ આઈડી, એનો હેન્ડબેગ્સ માટેનો ગાંડો શોખ, એના જૂતાની સાઇઝ, તમામ વસ્તુઓ પહેલીવાર જોતાં જ વળગી પડી ખુશી કાવ્યાને. ને કાવ્યાએ એના ભાવિ પતિની આ દોસ્તને મળીને ખુશ થઈ ગઈ. ચેટર બોક્સ સતત બોલબોલ કરે અને કાં તો શ્રેયસની સાવ ફાલતુ જોક પર ખડખડાટ હશે. લગ્નની ખરીદી, રિસેપ્શનમાં શું પહેરવું, એની માથાજી, મેન્યુમાં શું રખાય ને શું નહીં, બધામાં જોડે ને જોડે રહી ખુશી શ્રેયસની. પણ હનીમૂન પર સાથે જવાની વાત કરીએ, ચિંતાજનક છે નહીં? ફ્રેન્ડશિપ કા ફંડા વાર્તા હું આરતી કહી રહી છું 94.3 FM પર જિંદગી એક્સપ્રેસમાં. કાવ્યા અહીં સિરિયસ બની ગઈ. પતિની દોસ્ત માન્યું, અંગત દોસ્ત એ માન્યું, ફરવા જાય ત્યારે લગભગ બધે સાથે હોય એ માન્યું. આ ફિલ્મ તો ખુશી વગર જોઈશ તો મારી નાખશે એમ કહીને શ્રેયસ ખુશીને બોલાવી લે એ માન્યું. કાવ્યાને શ્રેયસ ડિનર પર ગયા હોય ને અહીંના પાસ્તા લઈ લઈએ ખુશી માટે એમ કહીને બંને જણ ખુશીને ઘેર રાત્રે પાસ્તા આપવા જાય એ માન્યું. પણ હનીમૂન? અતિ અંગત ઘટના, પતિ પત્ની બે જ હોય ને હોવા જોઈએ એવી વાત, એમાં ખુશી જોડે આવે? શ્રેયસને નવાઈ ન લાગી. એ તો છે જ એવી, ધાર્યું હશે તો આવશે જ એમ કહીને ઊભો રહ્યો. ને ખુશી? હું તો આવું જ ને, શ્રેયસ તો છે એકમાત્ર ફ્રેન્ડ, પછી અહીં 15 દિવસ હું કરું છું, બોર થઈ જાઉં એમ કહીને ઊભી રહી. કાવ્યા બરાબરની મૂંછાઈ. એમ તો પોતે આજકાલની જનરેશનની હતી, છોકરા છોકરીને પ્યોર દોસ્તી હોય એવું સ્વીકારી શકતી હતી, પણ તોય આ વાત કટતી હતી એને. એ તો ખુશીને એ જ વખતે એનો કસીન બહારગામથી આવ્યો એટલે હનીમૂનમાં જોડે આવી નહીં. પણ કાવ્યાના મનમાં એક વિચાર તો મુક્તિ ગઈ જ, અને કાવ્યાએ ખુશીને ઓબ્ઝર્વ કરવાનું શરૂ કર્યું. ફ્રેન્ડશિપ કા ફંડા ક્લિયર છે ખુશીના, ને એની ને શ્રેયસની વાત હું આરતી કહી રહી છું 94.3 માય એફએમ પર જિંદગી એક્સપ્રેસમાં. આવી પરિસ્થિતિમાં કોઈ પણ છોકરીને વિચાર એવો જ આવે કે પોતાના પતિને એની ફ્રેન્ડ સાથે અફેર હશે, ને ઘરવાળા માન્યા નહીં હોય એટલે પોતાની સાથે લગ્ન કર્યા હશે. પણ અહીં તો કાવ્યા એવું વિચારી શકે એવું હતી જ નહીં. શ્રેયસ માટે ખુશી બેસ્ટ ફ્રેન્ડ હતી, ને ખુશી માટે શ્રેયસ બેસ્ટ ફ્રેન્ડ. એવા બેસ્ટ ફ્રેન્ડ્સ જે એક જ પથારીમાં પડ્યા પડ્યા નસકોરા બોલાવી શકે, ખુશીને ઘરે જવામાં મોડું થાય તો શ્રેયસને ઘેર રોકાઈ જઈ શકે, કઈ હિરોઈન કેટલી સેક્સી લાગે છે એના હોટ ડિસ્કશનમાં ઉતરી પડે, ને તોય મિત્રતા. કાવ્યા હવે મૂંઝાઈ, ખુશીને એ ધીમે ધીમે ઓળખતી જતી હતી. સ્ત્રી પુરુષની મિત્રતા નિર્મળ ભલે હોય, સ્ત્રી અને પુરુષ ફક્ત એટલો ભેદ તો રાખવો રહ્યો. ને ખુશીને સમજાવવાની તક આકસ્મિક રીતે જ કાવ્યાને મળી ગઈ. શ્રેયસને તાવ આવેલો, બહુ અશક્ત થઈ ગયેલો. ખુશીને ખબર નહોતી કે બીમાર છે ત્યાં સુધી તો બરાબર ખખડાવેલો કે ફોન કેમ નથી કરતો, પણ જેવી ખબર પડી કે રેસ્ટલેસ થઈ ગઈ, જીદ કરવા લાગી હોસ્પિટલમાં રોકાવા માટે. રાત્રે પણ તાવના ઘેનમાં હતો શ્રેયસ, ને ઘેનમાં જ જ્યારે બબડ્યો કાવ્યા, ત્યારે પહેલી વાર ખુશીનો હાથ ખચકાયો. પહેલી વાર. ફ્રેન્ડશિપ કા ફંડા વાર્તા હું આરતી કરી છું જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર. કેમ ખટક્યું ખુશીને? દોસ્ત હતી એ તો શ્રેયસની. શ્રેયસ કાવ્યાના લગ્નમાં બહુ ઉત્સાહથી ભાગ લીધેલો, એ વખતે તો માઠું નહોતું લાગ્યું, તો પછી આજે કેમ? શ્રેયસની પત્ની છે કાવ્યા, એવું તો હતું જ. પણ આજે પહેલીવાર શ્રેયસની લાઈફમાં કાવ્યાનું મહત્વ છે એવું એને સમજાયું, ને એ કદાચ એને કઠ્યું. ડૉક્ટરે આવી કાવ્યાને કહ્યું, જુઓ ઘભરાવાનું કારણ નથી, સાદો તાવ છે, કાલે તો તમે ઘરે લઈ જઈ શકશો, બસ સરસ ખવડાવો પીવડાવો તમારા હાથેથી, ને ધ્યાન રાખો. ચાલ્યા ગયા કહીને ડૉક્ટર. પણ કાવ્યાને કહ્યું, શ્રેયસની પત્નીને, ખુશીને નહીં. ખુશી વધુ ઘવાઈને ઊભી થવા જતી હતી કે કાવ્યાનો હાથ પડ્યો ખુશીના ખભા પર. બેસ ખુશી. બેસી ગઈ ખુશી, કાવ્યાની સામે ગોઠવાઈ ગઈ. કાવ્યાએ શ્રેયસ સૂતો તો એની સામે જોયું, ને પછી પૂછ્યું, બહુ ચાહે છે શ્રેયસને? ખુશી ચોંકી ગઈ, હું?
ચાહું છું, તારી ભૂલ થાય છે કાવ્યા. કાવ્યા હસી પડી સરળતાથી. ભૂલ તારી થાય છે ખુશી, આ ફ્રેન્ડશિપ, આ મિત્રતા. ખરેખર તો તું ચાહે છે એને, ક્યાં સુધી જાતને છેતરીશ? તું જે એક દિવસ પણ શ્રેયસ્વીને રહી નથી શકતી, રાત દિવસ એના વિશે, એના ગમાણગમા વિશે, એના ભાવવા ન ભાવવા વિશે વિચાર્યા કરે છે, એ મિત્રતા નહીં ખુશી, પ્રેમ છે. ને કમનસીબે તને જ એની જાણ નથી. ખુશી સ્તબ્ધ થઈને સાંભળી રહી. આવું ક્યારે થયું? ફ્રેન્ડશિપ કા ફંડા વાર્તાનો ઇન્ટરેસ્ટિંગ પાર્ટ અત્યારે હું કહી રહી છું જિંદગી એક્સપ્રેસમાં 94.3 માં એફએમ પર. કેમ આ પહેલાં કાવ્યા જેવું કોઈ ખુશીને મળ્યું નહીં, જે ખુશીને સમજાવત કે જેને એ મિત્રતા માનતી રહી એ ખરેખર પ્રેમ છે. ને જેમ જેમ કાવ્યા બોલતી ગઈ એમ એમ એને સમજાતું ગયું કે હા, હું પ્રેમ કરું છું શ્રેયસને. દિલફાળ નથી રહી શકતી એને જોયા વિના, મળ્યા વિના, વાતો કર્યા વિના. ને આમ તો પહેલાં પ્રેમનો અહેસાસ સુખદ હોય, પણ અહીં તો પીડા લઈને આવેલો પ્રેમ, મોડેથી થયેલા રિયલાઇઝેશનની પીડા, સુખ હાથમાંથી સરી ગયાની પીડા. ઊભી થઈને ચાલી ગઈ ખુશી, પોતાના કોચલામાં પુરાઈ ગઈ. પૂરા 15 દિવસ સુધી ન મળી ન ફોન કર્યો. શ્રેયસ પૂછતો રહ્યો, ક્યાં છે ખુશી? પણ કાવ્યા જાણતી હોય તો કે ને. 15 દિવસ પછી એક રાત્રે 12:30 લગભગ કાવ્યા પર ખુશીનો ફોન આવ્યો ઉતાવળમાં. યુએસ જતી હતી ને એરપોર્ટ પર ચેક ઇન માટે બસ અંદર જ જતી હતી. શ્રેયસ સાથે વાત કરે એટલું કાવ્યા કે ત્યાં તો ફોન કટ કરી નાખ્યો. કાવ્યા સમજતી હતી હવે ખુશી નજર નહીં મેળવી શકે શ્રેયસ સાથે, પહેલાંની જેમ વાત નહીં કરી શકે ને ખડખડાટ હસતા હસતા તાળી નહીં આપી શકે શ્રેયસને. ચાલી ગઈ ખુશી. આ 7 વર્ષોમાં એનો સંપર્ક કાવ્યા સાથે ગહેરો રહ્યો છે, શ્રેયસ સાથે કામ પૂરતો. શ્રેયસ હજુ એની બેસ્ટ ફ્રેન્ડને મિસ કરે છે, જોકે કાવ્યાને વારંવાર ખુશી વોર્ન કરતી રહે છે, કાવ્યા આ ભાવમાં આપ્યો હં તને શ્રેયસને, પણ આવતા ભવે તો મારો જ છે શ્રેયસ. ને કાવ્યા ભીની આંખે હસી પડે છે. આખરે આ છોકરી, આવતો ભાવ જો હોય તો, એ ભાવના ફંડા માટે ક્લિયર થઈ ગઈ છે. આ હતી આજની વાર્તા, ફ્રેન્ડશિપ કા ફંડા. 94.3 MyFM, જીના હો તો જીઓ દિલ સે.